डीसा शहर में हाईवे पर आवेल आकाशविला सोसायटी में आज अजाण्या तस्करों द्वारा बंद मकान ने निशान बनावी चोरी करवामां आवी हती। जेमां मकानमां पड़ेला सोना चांदीना दागीना सहित लाखों रूपियानी चोरी थई हती। बनासकांठा जिल्लामां चोरीओना बनावमां सतत वधारो थई रह्यो छे। बनासकांठा जिल्लामां चोरोए जाणे मोटी मोटी चोरीओनी घटनाओने अंजाम आपवानुं नक्की कर्युं होय तेम रोजबरोज चोरीनी मोटी मोटी घटनाओ सामे आवी रही छे। कोरोना वायरसनी महामारी वच्चे अनेक लोको पोताना धंधा रोजगार छोड़ी अने परिवार साथे पोताना वतन तरफ चाल्या गया हता। जेनो लाभ लई बनासकांठा जिल्लामां अत्यार सुधी तस्करोए अनेक मोटी चोरीओनी घटनाओने अंजाम आप्यो छे। त्यारे कोरोना वायरसनी महामारीमां मांड मांड कमाईने पोताना परिवारनुं गुजरान चलावता परिवारो पण तस्करोए छोड्या नथी। डीसा शहेरमां अत्यार सुधी तस्करोए अनेक मकानोने निशान बनावी लाखो रूपियानी चोरीनी घटनाओने अंजाम आप्यो छे। ત્યારે વધુ એક ચોરી ખત મોડી રાત્રે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ આકાશવિલા સોસાયટીમાં થઈ હતી। આકાશવિલા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મકવાણા માંડ માંડ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જ્યાં તેઓ ગત મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ધાબા પર સૂઈ રહ્યા હતા તે દરમિયાન આતંકનો લાભ લઈ તસ્કરોએ મુકેશભાઈના મકાનનો દરવાજો તોડી તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો। જ્યાં તેમના ઘરમાં તસ્કરોએ પૈસા અને સોના ચાંદીના દાગીનાની શોધખોળ શરૂ કરી હતી અને બીજા રૂમમાં પડેલ તિજોરી તોડી અંદરની સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 3.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। જ્યાં સવારે મકાન માલિક જાગીને નીચે ઉતર્યા ત્યારે તેના મકાનનો દરવાજો તૂટેલો હતો, જેની તપાસ કરતા તેમના ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। જેથી તેઓએ તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે। હા, રાત્રે અમે રાતે થાકીને મજૂરીથી આવ્યો સાહેબ હું, અને પછી ઉપર અમે ફરવા ગયા અને સવારમાં પછી વહેલા અમે ઉઠ્યા અને પછી નીકળ્યા તો પહેલો અમારે દરવાજો જોયું તો દરવાજો તૂટેલો હતો। પછી અમે પછી અંદર આવ્યા અને જોયું તો અમારા લગભગ 3.5 લાખ રૂપિયા જેવું દાગીના મારા ગાયબ હો ગયા, બરાબર છે? એટલે એની તકેદારીથી તમે મારા જેટલી ઝડપી થાય એટલું તમે કરી આલો તો સારું છે, અને ચોરીનો ભેદ ઉકેલા તો સારી વાત છે। અને હમણાં આ દિશામાં ઘણું બધું હમણાં હાલ ચોરીનું થાય છે ભાઈ, એટલે એનું કોક તમે કરો, અને હું સાહેબ મજૂરી માણસ છું અને હું મહેનત કરીને ભેળા કર્યા હતા મારા દાગીના, હવે એનું કોક કરો તમે સાહેબ, હવે મારી એટલી અરજ છે સાહેબ, મારા લગભગ ઘણો કદ 4-5 તોલા જેવું હશે સાહેબ, રોકડ રકમ 2000 સાહેબ, એટલે એટલે પેલા એ ગલ્લો હતો ને એમાં ફૂટી એમાં લઈ જાય, બરાબર છે? હા, બીજી પણ સાહેબ બાજુ સાહેબ બીજો બાજુમાં થી છે થોડું તો સાહેબ, મારે એમ કે મારા કે તમે જલ્દી મારી આ બધું વસ્તુ આવી જાય તો એટલી મહેરબાની કરો પોલીસને, મારે એટલું જ કહેવું છે ભાઈ। બીજી તરફ ચોરોએ જાણે આટલા રૂપિયાની ચોરી ઓછી પડતી હોય તેમ આ સોસાયટીમાં અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું હતું, પરંતુ મકાન માલિકની સતર્કતાના કારણે ચોરોને તે ઘરમાંથી કંઈ જ મળ્યા વગર પરત ફરવું પડ્યું હતું। ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલ ડીસા શહેરમાં લોકોની માંગ છે કે પોલીસ જવાનો દ્વારા રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તો અવારનવાર વધતી ચોરીની ઘટનાઓ ઓછી થઈ શકે તેમ છે। ત્યારે હાલ સતત વધી રહેલી ચોરીઓની ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે।